સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આરબીઆઈ માન્ય યુવાનિધિ કંપનીની બેંક ખોલીને અલગ અલગ રીતે લોભામણી સ્કીમમાં ગ્રાહકોને ફસાવીને છેતરપિંડી કરી છે. લોકોની 3 કરોડથી પણ વધારે રકમની ઉઠાંતરી કરી ગ્રાહકોએ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં 9 અધિકારીઓ ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જોવા જઈએ તો મોટી બેંક અને નેશનલ પ્રાઇવેટ સેક્ટર બેંકો દ્વારા વ્યાજદરની રેશિયો ખૂબ જ ઓછો હોય છે, જ્યારે યુવાનિધિ કંપની જેવી પ્રાઇવેટ બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે લોભામણીમાં ફસાવવા માટે મોટા વ્યાજની આશાઓ આપી લોકો સાથે છેતરપિંડી આચરે છે. ધ્રાંગધ્રા શહેરમાં અને અનેક શહેરોમાં યુવાનિધિ બેંકના નામે આ પ્રાઇવેટ કંપની દ્વારા લોકોની મહેનતનું અને મહેનતની પૂંજી છીનવી રહી છે. ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા યુવાનિધિ કંપનીમાં ધ્રાંગધ્રા શહેરમાં 300 વ્યક્તિઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે, સાથે યોગ્ય તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બેંકોના નામે લોકોના 3 કરોડનું ફૂલેકું ધ્રાંગધ્રા શહેરમાં ફેરવ્યું. જયદેવસિંહ ઝાલા, GTV ન્યૂઝ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર.